વાત્સલ્યમ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઝઘડિયાના કરાર નજીક ધોળે દાડે બાઇક સવાર ઈસમને લૂંટી લેવાની ઘટનામાં પંથકમાં ચકચાર. બે ઈસમોએ બાઈક રોકી અને સોનાની ચેન વીટીઓ 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો. ભરૂચના ઝઘડિયા ગામના કરાર ગામ નજીક આજરોજ સવારે બાઈક સવાર નોકરીએ જતા એક 40 વર્ષીય ઈસમને કોઈ અજાણ્યા બે ઈસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી મચી જવા પામી હતી. આ અંગે મળતી માહિતી વિગત અનુસાર પાણેથા ગામના રહીશ હાલ રાજપીપળી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા GIDCના એક કંપનીમાં કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે અને તેઓ આજરોજ સવારના 8 વાગ્યાના અરસામાં બાઈક લઈને રાજપીપળીથી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા અને તેઓ કરાર નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન કરાર ગામે ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈ અને ઊભેલા બે ઈસમોએ બાઇકનું સ્ટિયરિંગ પકડી લેતા કલ્પેશભાઈ બાઇક ઊભી કરી દીધી. ત્યારબાદ તેને લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક હથિયાર મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા અને તેમણે આ લોકોને કહ્યું કે મને મારશો નહીં, મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું. ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈને પહેરેલ સોનાની ચેન અને બે વીટીઓ લઈ લીધી હતી. ત્યાર પછી આ બંને ઈસમો નજીકના કાચા રસ્તે લઈ જઈ રહ્યા હતા. લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ સમગ્ર ઘટના સંદર્ભે અખબાર જોગ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. કલ્પેશભાઈ લૂંટી લેનાર ઈસમોને હિન્દીમાં બોલતા હતા. તેમણે ટી શર્ટ લુંગી પહેરેલ હતી. ધોળા દાડે સવારે ઈસમે પહેરેલ સોનાની ચેન વીટીઓ મળી કુલ 1.47 લાખના મુદ્દામાલની લૂંટ થઈ હોવાનો ઘટનાને સમગ્ર પંથકમાં પ્રચાર ફેલાવા પામી હતી. ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલ ઝઘડિયાએ પોલીસ ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની લોકચર્ચા ઉઠી હતી. ત્યારબાદ કરાર નજીક લૂંટની ઘટનાના તાલુકામાં તસ્કરો આવતા હોવાની બૂમો અને તથ્યો નથી. આ બાબતે હાલના રહસ્ય સર્જાયું હતું. ઇરફાન ખત્રી, રાજપીપળી, વાત્સલ્યમ સમાચાર. આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવિદા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા. એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા ઉપર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે. આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે. LCBની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે. મારું નામ કલ્પેશ પટેલ, મારું મૂળ ગામ પાણેથા, હું રાજપાડી રહું છું, શિવ દર્શન સોસાયટી. મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું. પાણીની અંદર ઊભેલા હતા તે મેં બાઇક ધીમી પાડી દીધી અને ગરા પર છરો મારા મૂકી દીધો એટલે ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપ્પુ. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને, મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી. એટલે મારી એને પહેલાં એમ કહીને ચેન તોડી લીધી. ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી. ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા અને મેં સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી દીધી ઝઘડિયા. બસ આ બનાવ બન્યો, મને કશું માર્યું નથી, કશું નહીં કર્યું, ખુશીથી જ મેં બી આપી દીધું એમને.